युवा सेना गुजरात सावली मंजूसर जीआईडीसी के पास आए गांवों के कर्मियों के हित रक्षा के लिए आगे आई है सावली तालुका की मंजूसर जीआईडीसी में आई एमवीएन ऑटोमोटिव प्राइवेट लिमिटेड कंपनी की ओर से कुछ समय पहले आसपास के गांववासी जो कंपनी में काम कर रहे थे उन्हें नौकरी से निकाल दिया गया था जिसके बाद उनमें से कुछ कर्मियों पर कंपनी ने कुछ केस भी दर्ज करवाए थे गांववासियों वासियों का कहना है कि कंपनी अपने किसी राजकीय दबाव के चलते उनसे ये सलूक कर रही है तब आज युवा सेना गुजरात और राष्ट्रीय राजपूत करनी सेना की ओर से जिला कलेक्टर और रेंज आईजी को आवेदन दिया गया जिसमें गरीब गांववासियों वासियों को न्याय दिलवाने की गुहार लगाई गई थी अपनी तेरी

ત્યાર પછી આ સ્થાનિક યુવાનો બિચારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરે છે પ્રધાનમંત્રી સાહેબે કીધું છે કંપનીઓ કોઈને પણ છૂટા ના કરે કોરોનાનો સમય ચાલે છે ત્યારે પ્રધાનમંત્રી સાહેબની વાતને આ લોકોએ નકારીને તમામ યુવાનોને કાઢી મૂક્યા કાઢી મૂક્યા પછી આ લોકોનું આંદોલન તોડવા માટે મોટા મોટા કેસોને ખોટા ખોટા કેસો આ લોકો પર કરીને આજે સેન્ટ્રલ જેલમાં અમારા સાવલીના ગામડાના યુવાનો ત્યાં સેન્ટ્રલ જેલમાં પડે છે આ તમામ બાબતે અમારે યોગ્ય ન્યાય જોઈએ છે આ પરિસ્થિતિ નથી અમારી પણ કે અમે આગળ ન્યાય માગીએ કારણ કે અમે પણ અમારો પરિવાર પણ એવી પરિસ્થિતિમાં છે પરંતુ આજે અમારા જ પરિવારના લોકો અમારા ગામડાના લોકો પર જ્યારે આવી તાનાશાહી થતી હોય ત્યારે અમારે પણ આઈને બોલવું પડે છે કોઈ નેતા કોઈ નહીં બોલે પરંતુ અમે સો ટકા બોલીશું કારણ કે પરિસ્થિતિ એવી ગંભીર બની છે અમારું યોગ્ય ન્યાય મળે એ માટે અમારું રજૂઆત છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે અમારા છોકરાઓને અમારા યુવાનોને તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીશું ઉચ્ચ ન્યાયાલયમાં પણ જઈશું પરંતુ અમારા છોકરાઓ પર જે મોટા મોટા ખોટા ખોટા કેસો કર્યા છે એ પાછા લેવા પડશે એમને મુક્ત કરવા પડશે આ અમારી રજૂઆત છે